नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 अर्थशास्त्र विषय में आज आप पुरवठाना नियमना अपवादों अभ्यास करीशू। तो जो हवे आपणे जोई गया कि मांगना नियमनी जेम ज पुरवठाना नियमना पण कोई अपवादों छे खरा, ए हकीकत छे कि हकीकत में पुरवठाना नियमना अपवाद तरीके जेने ओळखवामां आवे छे तेमाना घणा विवादास्पद छे અને અર્થશાસ્ત્રીઓમાં એ વિશે પણ મત મતાંતરો રહેલા છે। એટલે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક એવા પ્રકારની છે કે પુરવઠાના જે કંઈ નિયમના અપવાદો છે જે ઘણા બધા વિવાદાસ્પદ કહી શકાય એવા છે કે અર્થશાસ્ત્રીઓ જે કંઈ છે એના વચ્ચે પણ અમુક પ્રકારના ભેદ અથવા તો મત મતાંતર જોવા મળે છે, એકમતરૂપ જોવા મળતું નથી। પુરવઠાના નિયમના જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે। જો પુરવઠાના નિયમમાં અનુસૂચિ પ્રમાણે એમ કહી શકાય કે કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધના બદલે કેવો સંબંધ, વ્યસ્ત સંબંધ જોવા મળે છે, એટલે ઉલટા પ્રકારનો સંબંધ જોવા મળે। એટલે એનાથી શું થઈ શકે તો કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે છે, એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થાય છે, ઉત્તરોત્તર વસ્તુની કિંમત સતત વધી રહી છે છતાં પણ એ જ વસ્તુ જે છે એનો પુરવઠો માર્કેટની અંદર ઘટતો જતો જોવા મળશે। અને નેક્સ્ટ પરિસ્થિતિ એમ કહી શકાય કે કિંમત ઘટે છે છતાં પણ પુરવઠો વધે છે, એ ક્યારેક કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો હોય અને છતાં માર્કેટની અંદર પુરવઠો વધી રહ્યો હોય, આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે છે। આ રેરલી પ્રકારની ઘટનાઓ કહી શકાય કે ક્યારેક ભાગ્યે જ જોવા મળતી હોય, એટલે એ અલગ પ્રકારની સ્થિતિ આધારિત નિશ્ચિત બનતું હોય છે। હવે નિયમ કઈ કઈ જગ્યાએ લાગુ પડે છે તો ખાસ કરીને એક નંબર એક છે અલભ્ય વસ્તુઓ। અલભ્ય વસ્તુઓ કે ને કહેશું કે જે સરળતાથી પ્રાપ્ત ન થઈ શકતી હોય એવા પ્રકારની જે વસ્તુઓ છે તેને અલભ્ય વસ્તુ કહેવામાં આવશે। કેટલીક વસ્તુઓની કિંમત ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ માત્ર એટલું જ છે કારણ કે આવી વસ્તુઓ અપર્યાપ્ત, અપ્રાપ્ય અથવા તો દુર્લભ હોય છે। જો ઘણી બધી વસ્તુ એવા પ્રકારની છે કે સતત તેની કિંમતો વધી રહી છે અથવા એની કિંમતમાં ગમે તે પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે છતાં પણ એના પુરવઠાની અંદર કોઈ જ નજીવા પ્રકારનો પણ ફેરફાર થતો નથી, આ એવા પ્રકારની વસ્તુ છે કે જે અપર્યાપ્ત છે, એટલે કે પ્રાપ્ત ન થઈ શકે એવી સ્થિતિ છે, દુર્લભ પ્રકારની છે, અતિ પ્રકારની કોઈ એવી પ્રાચીન વસ્તુ રહેલી હોય એ દાખલા તરીકે શું કીધું હતું કે પ્રાચીન કાળના સિક્કાઓ। તો અત્યારે તમે માની લો કે અગાઉના સમયગાળામાં જે રાણી સાપ સિક્કાઓ કે એવું કંઈ આવતું એ સિક્કા ગોતવા નીકળો તો કોઈક જગ્યાએથી રેરલી કેસમાં જ આ સિક્કાઓ મળી શકે। પછી પ્રાચીન પ્રકારની અમુક કલાકૃતિઓ આકૃતિઓ અથવા એ પ્રાચીન પુસ્તકો જે છે એની મૂળ હસ્તપ્રત જે કંઈ શરૂઆતમાં છંપાયેલી લખાયેલી હસ્તપ્રત હોય તો એ પ્રાચીન કોઈ દેવી દેવતાઓની મૂર્તિઓ વગેરેની કિંમતો ગમે તેટલી વધશે છતાં પણ આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય બનતો નથી। દાખલા તરીકે માની લો કે કોઈ એક વ્યક્તિ દ્વારા આજથી 500 વર્ષ પહેલાં કોઈ એક પુસ્તક લખાયેલું છે, એ પુસ્તક અત્યારે કોઈ વ્યક્તિ માગે અને માગે તેટલી કિંમત આપવા તૈયાર થાય તો પુસ્તકની સંખ્યામાં કોઈ વધારો થશે? નહીં થાય, એ પુસ્તક એક જ રહેશે, એકથી વધારો થશે નહીં। એટલે કે કિંમત ગમે તેટલી વધે છે છતાં પણ પુરવઠામાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, આ જ પુરવઠાના નિયમનો અપવાદ કહી શકાય, એ પહેલા પ્રકારની વસ્તુને લાગુ પડે છે આ અલભ્ય વસ્તુઓ। નેક્સ્ટ કે વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય બનતું નથી, આથી પુરવઠો પણ વધારી શકાતો નથી, જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો નથી। એટલે અલભ્ય વસ્તુઓને પુરવઠાનો આ નિયમનો અપવાદ લાગુ પાડી શકાય નહીં, આ પણ એક જોઈ સમજી શકાય એવી બાબત રહેલી છે। સેકન્ડ અને લાસ્ટ મુદ્દો છે નાશવંત વસ્તુઓ। નાશવંત વસ્તુઓ એટલે કેવી વસ્તુઓ કે જે વસ્તુ જલ્દીથી બગડી જવાની શક્યતાઓ ધરાવતી હોય તો એવી વસ્તુઓને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે।
ટૂંકમાં કહીએ તો કેમ કહી શકાય કે વસ્તુ જ્યારે પ્રોડક્શન થાય છે, ઉત્પાદન થાય પછી તરતના નજીકના ભવિષ્યની અંદર એનો વપરાશ કરી લેવો પડે, નહીતર એ શું થશે, બગડી જશે. એવા પ્રકારની કોઈ વસ્તુ હોય તો એને નાશવંત વસ્તુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે દૂધ, દૂધની બનાવટો હોય કોઈ પણ, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે, આ બધા નાશવંત વસ્તુઓ છે. આવી વસ્તુઓના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી. ઘણી વખત એવું થાય કે આ પ્રકારની વસ્તુના ભાવમાં ગમે તેટલો કોઈ પ્રકારનો ઘટાડો થાય છતાં પણ એ પુરવઠો ઘટતો નથી. એનું કારણ છે કે જો એ લાંબા સમય માટે રાખશો તો વસ્તુ બગડી જશે, તો પછી તેની સામાન્ય પ્રકારની પણ કિંમત મળશે નહીં. ઉદાહરણ તરીકે માની લો કે અત્યારે હાલની તકે દૂધનો લીટરનો સામાન્ય ભાવ 50 રૂપિયા છે એવું આપણે માનીએ. માની લો કે 50 રૂપિયાના 20 રૂપિયા લીટરનો દૂધનો ભાવ થઈ ગયો કાલની તારીખથી, તો દૂધ ઉત્પાદકો જે કંઈ પશુપાલકો છે, દૂધ વેચતા બંધ થઈ જશે? નહીં થાય. એની પાછળનું કારણ શું? તો કે જો એ 20 રૂપિયામાં દૂધ નહીં વેચે તો 2 દિવસની અંદર દૂધ જ બગડી જશે, તો પછી તેને 20 રૂપિયા પણ કિંમત મળશે નહીં. એટલે નાશવંત વસ્તુઓ જે છે એની કિંમતમાં ગમે તેટલો ઘટાડો થાય છતાં પણ એના પુરવઠામાં ક્યારેય ઘટાડો થતો હોતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે. વસ્તુઓના ભાવ વધે અથવા તો ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી, કોઈને કોઈ પ્રકારનો એમાં ફેરફાર કરી શકાય નહીં એવા પ્રકારની. એટલે કે પુરવઠાના નિયમના અપવાદો જે કંઈ છે આપણે, એ અલભ્ય વસ્તુઓને, એટલે કે કોઈ ચોક્કસ પ્રકારની પ્રાચીન કોઈ કલાકૃતિઓ, કોઈ સિક્કાઓ, કોઈ પ્રકારની પુસ્તકોની મૂળ હસ્તપ્રત હોય છે, તો આવી વસ્તુઓને આ નિયમ લાગુ પડી શકાતો નથી. નાશવંત વસ્તુઓ કે જે વસ્તુઓ જલ્દીથી બગડી જવાની શક્યતાઓ ધરાવે છે, દૂધ, દૂધની બનાવટો, લીલા શાકભાજી, માછલી, ઈંડા, કોઈ પ્રકારનું માંસ, તો આવી વસ્તુઓને પણ પુરવઠાના નિયમના અપવાદો લાગુ પાડી શકાય નહીં. એટલે કે કિંમતમાં કોઈને કોઈ પ્રકારનો ફેરફાર થાય છે છતાં પણ આ વસ્તુના પુરવઠામાં વધારો અથવા ઘટાડો થતો નથી, એઝ યુઝ્યુઅલ કોઈ કિંમતને ધ્યાનમાં રાખીને. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી બહેનો, આજે આપણે પુરવઠાના નિયમના અપવાદો જે 2 પ્રકારની વસ્તુઓને લાગુ પડતા નથી એ બાબતની સમજૂતી મેળવેલી છે, એ અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. તો આ લેક્ચર પૂરતી આપણે અહીંયા વાત રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્યાર પછીનો એક લાસ્ટ લેક્ચર પૂર્ણ કરી અને આ પાઠ પૂર્ણ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ.